मित्रों इंडियन आर्मी द्वारा अलग अलग पोस्ट पर भर्ती की जाहरात करती विषय तमाम माहिती आज वीडियो में मेलसू। वीडियो की शुरुआत करिए ते पेला वीडियो गमे तो लाइक ने शेयर कर देंजो, चेनल में नवा हो तो चेनल ने सब्सक्राइब कर देंजो। तो चलो मित्रों वीडियो की शुरुआत करिए। मित्रों इंडियन आर्मी द्वारा HQ-22 मूवमेंट कंट्रोल ग्रुप में अलग अलग पोस्ट पर भर्ती बहार पड़ी है। सौथी पहेला चर्चा करीशु आपणे अरजी फॉर्म विशे। तो आ भर्ती में तमारे अरजी फॉर्म भरवू होय तो ऑफलाइन अरजी फॉर्म भरवानुं रहेशे। ऑफलाइन अरजी फॉर्म अंदाजे 11 फेब्रुआरी 2023 थी शुरू करी देवामां आवशे अने 21 दिवसनो समयगाळो आपवामां आवशे, एटले के 3 मार्च 2023 सुधीमां तमारे अरजी फॉर्म भरी देवानुं रहेशे। ज्यारे मित्रों अरजी फॉर्म शुरू थशे एटले अलगथी एक विडियो अपलोड करी देशुं। बात करी लईए मित्रों कई कई पोस्ट पर भर्ती बहार पड़वामां आवेल छे, कुल केटली जग्या रहेशे, केटेगरी मुजब केटली जग्या रहेशे, पगार धोरण क्यूं लागू पड़शे, वय मर्यादा केटली छे, एज्युकेशन क्वालिफिकेशन शुं रहेशे। मित्रों पहली पोस्ट छे ते MTS एटले के मल्टीटास्किंग स्टाफ नी पोस्ट छे, सफाई वालानी पोस्ट छे के जेमां कुल 28 जेटली जग्या छे। आ जे 28 जग्या छे तेमांथी मित्रों सामान्य केटेगरी माटे 13 जग्या छे, ओबीसी केटेगरी माटे 8 जग्या छे, एससी केटेगरी माटे 4 जग्या छे, ईडब्ल्यूएस केटेगरी माटे 2 जग्या छे, माजी सैनिक माटे 1 जग्या रहेशे। आवी रीते कुल MTS सफाई वालानी पोस्ट छे तेमां 28 जेटली जग्या छे। पगार धोरण विशे चर्चा करिए तो लेवल 1 मुजब पगार आपवामां आवशे। ₹58,000 थी लईने 56,900 नुं जे पे स्केल छे ते मुजब पगार आपवामां आवशे। वय मर्यादा विशे चर्चा करिए तो ओछामां ओछी 18 वर्ष अने वधुमां वधु 25 वर्षनी उंमर होवी जोईए। मित्रों ई एज्युकेशन क्वालिफिकेशन छे ते कोई पण सरकार मान्ય બોર્ડમાંથી ધોરણ 10 ની અથવા તો તે સમકક્ષ ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। ત્યાર પછી બીજી પોસ્ટ છે તે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ ની પોસ્ટ છે, મેસેન્જર ની પોસ્ટ છે, કુલ 3 જગ્યા છે અને 3-3 જગ્યા સામાન્ય કેટેગરી માટે છે। લેવલ 1 મુજબ તેમાં પણ પગાર મળવા પાત્ર થશે। ₹18,000 થી લઈને 56,900 નું જે પગાર ધોરણ છે તે મુજબ પગાર આપવામાં આવશે। તેમાં પણ જે વય મર્યાદા છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 25 વર્ષની ઉંમર હોવી જોઈએ। ત્રીજી જે પોસ્ટ છે તે મેસ વેઇટર ની પોસ્ટ છે કે જેમાં કુલ 22 જેટલી જગ્યા છે। 22 જગ્યામાંથી સામાન્ય કેટેગરી માટે 10 જગ્યા, ઓબીસી કેટેગરી માટે 7 જગ્યા અને એસસી કેટેગરી માટે 5 જગ્યા રહેશે। તેમાં પણ લેવલ 1 મુજબ પગાર આપવામાં આવશે। ₹18,000 થી લઈને 56,900 નું જે પગાર ધોરણ છે તે મુજબ પગાર મળવા પાત્ર થશે અને તેમાં પણ જે વય મર્યાદા છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ ઉમેદવારની ઉંમર 25 વર્ષ હોવી જોઈએ। ત્યાર પછી ચોથી જે પોસ્ટ છે તે બાર્બરની છે, તેમાં કુલ 9 જેટલી જગ્યા છે। આ જે 9 જગ્યા છે તેમાંથી સામાન્ય કેટેગરીના ઉમેદવાર માટે 5 જગ્યા છે, ઓબીસી કેટેગરી ના ઉમેદવાર માટે 2 જગ્યા છે, એસસી કેટેગરીના ઉમેદવાર માટે 2 જગ્યા રહેશે। તેમાં પણ લેવલ 1 મુજબ પગાર આપવામાં આવશે। ₹18,000 થી લઈને 56,900 નું પગાર ધોરણ છે તે મુજબ પગાર મળવા પાત્ર થશે। તેમાં પણ વય મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 25 વર્ષની ઉંમર હોવી જોઈએ। મિત્રો આ જે ચારે ચાર પોસ્ટ છે, MTS સફાઈવાળા, MTS મેસેન્જર, મેસ વેઇટર અને બાર્બર, આ જે ચારે ચાર પોસ્ટ છે તો તેમાં આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે ચર્ચા કરીએ। તો અહીં વિદ્યાર્થીનું એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે વિદ્યાર્થીએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। સાથે સાથે જે ટ્રેડમાં અરજી ફોર્મ ભરવું છે તે ટ્રેડ રિલેટેડ 1 વર્ષનો વિદ્યાર્થી પાસે અનુભવ હોવો જોઈએ। આગળ જે પાંચમી પોસ્ટ છે તે વોશરમેનની પોસ્ટ છે, વોશરમેનની પોસ્ટ માટે કુલ 11 જગ્યા છે, 11 જગ્યામાંથી સામાન્ય કેટેગરી માટે 5 જગ્યા, ઓબીસી કેટેગરી માટે 3 જગ્યા, એસસી કેટેગરી માટે 3 જગ્યા રહેશે। તેને પણ લેવલ 1 મુજબ પગાર આપવામાં આવશે। 18,000 થી લઈને 56,900 નું પગાર ધોરણ છે તે મુજબ પગાર મળવા પાત્ર થશે। તેમાં પણ વિદ્યાર્થીની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 25 વર્ષની હોવી જોઈએ। એજ્યુકેશન ક્વોલિફિકેશન ની વાત કરીએ તો વિદ્યાર્થીએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ અને વિદ્યાર્થીને મિલિટરી અથવા તો સિવિલિયનના જે કપડાં છે તે કપડાં ધોવાનો અનુભવ હોવો જોઈએ। ત્યાર પછી મસાલચીની પોસ્ટ છે, કુલ 11 જેટલી જગ્યા છે, 11માંથી સામાન્ય કેટેગરી માટે 7 જગ્યા, ઓબીસી કેટેગરી માટે 2 જગ્યા અને એસસી કેટેગરી માટે 2 જગ્યા રહેશે। તેને પણ લેવલ 1 મુજબ પગાર આપવામાં આવશે। 18,000 થી લઈને 56,900 નું જે પગાર ધોરણ છે તે મુજબ પગાર આપવામાં આવશે। વાત કરીએ વય મર્યાદાની તો તેમાં પણ વિદ્યાર્થીની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 25 વર્ષની હોવી જોઈએ। એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં પણ વિદ્યાર્થીએ ધોરણ 10 ની પરીક્ષા અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। ત્યાર પછી કુકની પોસ્ટ છે, કુકની પોસ્ટ માટે 51 જગ્યા છે, 51માંથી સામાન્ય કેટેગરી માટે 20 જગ્યા, ઓબીસી કેટેગરી માટે 8 જગ્યા, એસસી કેટેગરી માટે 8 જગ્યા, ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 8 જગ્યા, માજી સૈનિક માટે 1 જગ્યા અને એસટી કેટેગરી માટે 6 જગ્યા રહેશે। મિત્રો કુકની પોસ્ટ છે તો તેને લેવલ 2 મુજબ પગાર આપવામાં આવશે। ₹19,900 થી લઈને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ પગાર મળવા પાત્ર થશે।
ત્યાર પછી વય મર્યાદા પણ ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 25 વર્ષની ઉંમર હોવી જોઈએ। લાયકાતમાં પણ ધોરણ 10 ની પરીક્ષા અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ અને ઇન્ડિયન કુકિંગ નું નોલેજ હોવું જોઈએ। મિત્રો અહીં અલગ અલગ પોસ્ટ વાઇઝ જે જગ્યા આપેલ છે તે પોસ્ટમાં જગ્યામાં વધારો થાય તેવી શક્યતાઓ રહેલી છે। વાત કરીએ મિત્રો અહીં જે ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 25 વર્ષ રાખેલ છે, પરંતુ મિત્રો અહીં એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુએસ માજી સૈનિક કેટેગરીના ઉમેદવાર છે તો તેમને સરકારશ્રીના ધારાધોરણો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। જે ઉંમરની કટ ઓફ ડેટ ગણવાની છે તે અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે તે તારીખને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 25 વર્ષની હોવી જોઈએ। વાત કરીએ પોસ્ટિંગ વિશે, કયા કયા રાજ્યમાં પોસ્ટિંગ થશે તો આસામ છે, ત્રિપુરા છે, વેસ્ટ બંગાળ છે, અંદમાન અને નિકોબાર છે, ત્યાર પછી અરુણાચલ પ્રદેશ છે અને મણિપુર છે, તો આટલા રાજ્યમાં પોસ્ટિંગ થશે। સિલેક્શન પ્રોસેસ વિશે ચર્ચા કરીએ તો અહીં વિદ્યાર્થીનું એક સૌથી પહેલા મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે। મિત્રો અહીં ધોરણ 10 માં જેટલી ટકાવારી મળેલ છે તે ટકાવારીના આધારે એક મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને તે મેરિટ લિસ્ટના આધારે વિદ્યાર્થીને લેખિત પરીક્ષા અને ટ્રેડ પરીક્ષા માટે કોલ લેટર મોકલવામાં આવશે। અહીં મિત્રો બધા વિદ્યાર્થીને પરીક્ષા માટે કોલ લેટર મોકલવામાં નહીં આવે, જે ક્વોલિફાઈ વિદ્યાર્થી છે તેને જ અહીં પરીક્ષા માટે કોલ લેટર મોકલવામાં આવશે। મિત્રો અહીં કોઈ પણ પ્રકારનું એડિશનલ એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય અથવા તો હાયર એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તો તેના માટે કોઈ પણ પ્રકારનું વેઇટેજ આપવામાં નહીં આવે। ધોરણ 10 માં જેટલી ટકાવારી મળેલ છે તે ટકાવારીના આધારે એક લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને મિત્રો મેરિટના આધારે વિદ્યાર્થીને કોલ લેટર મોકલવામાં આવશે। લેખિત પરીક્ષા અને ટ્રેડ પરીક્ષા માટે કોલ લેટર મોકલવામાં આવશે। વાત કરીએ ડોક્યુમેન્ટ વિશે, અરજી ફોર્મની સાથે સાથે કયા કયા ડોક્યુમેન્ટ મોકલવાના રહેશે તો આપણે જેટલા ડોક્યુમેન્ટ જોશું તે તમામ ડોક્યુમેન્ટની સ્વ પ્રમાણિત નકલ તમારે મોકલવાની રહેશે, ઓરિજિનલ ડોક્યુમેન્ટ મોકલવાના નથી। મિત્રો ધોરણ 10 પાસ કરેલ છે તે ધોરણ 10 પાસ નું સર્ટિફિકેટ મોકલવાનું રહેશે, ધોરણ 10 માંની માર્કશીટ મોકલવાની રહેશે, ત્યાર પછી જો તમે આરક્ષણ કેટેગરીના ઉમેદવાર છો તો તમારે કાસ્ટ સર્ટિફિકેટ મોકલવાનું રહેશે, ત્યાર પછી તાજેતરના 6 પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ મોકલવાના રહેશે અને તે ફોટામાં નીચે તારીખ આવી જતી હોય તેવી રીતે ફોટા મોકલવાના રહેશે અને વિધાઉટ ચશ્માનો ફોટો મોકલવાનો રહેશે। ત્યાર પછી બે મિત્રો તમારે એડ્રેસ પ્રૂફ મોકલવાના રહેશે અને તેમાં 25 રૂપિયાની પોસ્ટલ સ્ટેમ્પ લગાવેલ હોવી જોઈએ, એવી રીતે બે તમારે એડ્રેસ પ્રૂફ લખી તમારે મોકલવાના રહેશે। ત્યાર પછી જો તમે ઓલરેડી તમે કોઈ પણ જગ્યાએ નોકરી કરો છો તો ત્યાંનું એનઓસી તમારે મોકલવાનું રહેશે। ત્યાર પછી એમ્પ્લોય એક્સચેન્જ રજીસ્ટ્રેશન કાર્ડની કોપી તમારે મોકલવાની રહેશે અને આધાર કાર્ડની કોપી મોકલવાની રહેશે। તો અરજી ફોર્મની સાથે સાથે તમારે આટલા ડોક્યુમેન્ટ સ્વ પ્રમાણિત નકલ કરી મોકલવાના રહેશે। અરજી ફોર્મ ભરી કઈ જગ્યાએ મોકલવાનું રહેશે તો અહીં જે હાઇલાઇટ એડ્રેસ કરેલ છે તે એડ્રેસ ઉપર તમારે અરજી ફોર્મ ભરી અને મોકલી દેવાનું રહેશે। મિત્રો અરજી ફોર્મ ભરો તેના કવર ઉપર તમે કઈ પોસ્ટમાં અરજી કરો છો તે પોસ્ટનું નામ લખવાનું રહેશે અને તમારી કેટેગરી લખી દેવાની રહેશે। અરજી ફોર્મ ભરી અને તમારે સબમિટ કરી દેવાનું રહેશે પોસ્ટના માધ્યમથી। મિત્રો અહીં જે એક્ઝામ લેવામાં આવશે તે મિત્રો એમસીક્યુ આધારિત પરીક્ષા રહેશે અને ધોરણ 10 ના લેવલની પરીક્ષા લેવામાં આવશે અને મિત્રો પરીક્ષામાં જીકે રિલેટેડ પ્રશ્ન છે, રીઝનિંગ ટાઈપના પ્રશ્ન છે, ત્યાર પછી જનરલ આન્સરને લગતા પ્રશ્ન છે, ગણિતને લગતા પ્રશ્ન છે, ઇંગ્લિશને લગતા પ્રશ્ન છે, તે પ્રશ્ન પૂછવામાં આવશે। મિત્રો અરજી ફોર્મનું જે ફોર્મેટ છે તે કંઈક આ મુજબનું રહેશે। આ મુજબનું ફોર્મેટ બનાવી અને મિત્રો ટાઈપ કરાવી તે અરજી ફોર્મ ભરી અને તમારે પોસ્ટના માધ્યમથી મોકલી દેવાનું રહેશે। તો આવી રીતે મિત્રો ઇન્ડિયન આર્મી દ્વારા HQ 22 મુવમેન્ટ કંટ્રોલ ગ્રુપમાં અલગ અલગ પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલ છે। આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં, ત્યાં સુધી જય હિંદ, વંદે માતરમ।